हाय फ्रेंड्स, आ वीडियो हूँ साझे ले रहा छू। गुड इवनिंग बधाने, मारा बच्चाओ बधा ज मजा में हे। घर में नवी नवी रमत रमाती हे बेटा। मैं तमने जेम वीडियो मोकलायो ए प्रमाणे आपणे जोयुं के एसएससी अंदर पहलो पार्ट अने आठमो पार्ट जोया पछी आजे आपणे बेटा कंईक नवुं करीए। आपणे आजे सब्जेक्ट बदलीए छीए गुजराती। गुजराती सब्जेक्ट चलावती वखते पहला बेटा आपणे एनी पेपर स्टाइल समझी लीए। पेपर स्टाइल ए रीतनी छे के अ ब क ड चार विभाग छे। एमां पहलो विभाग गद्य माटे, बीजो विभाग पद्य माटे, त्रीजो विभाग आखो ग्रामरनो छे अने चौथा विभागनी अंदर संक्षेपीकरण, अहेवाल, निबंध वगैरे। चार सेक्शन छे, चारे चार सेक्शन 20-20 માર્ક્સના છે એટલે 80 માર્ક્સનો પેપર છે બેટા। પેપર સ્ટાઇલ સમજી હોય તો આપણને કોઈ બી વિષય સમજવો બહુ સરળ પડી જાય। આપણે પેપર સ્ટાઇલ સમજ્યા પછી મેઇન ગ્રામરના જે ટોપિકો છે એ ગ્રામરના ટોપિકો આપણે સમજીશું। મારા દરેક વિડીયો લેક્ચરની અંદર હું 2 ટોપિક લઈશ અને તમારે રોજનું મેક્સિમમ 1.5 કલાકનું વર્ક રહેશે। હું તમને કોઈપણ વ્યાકરણનો જે ટોપિક શીખવાડું એના પ્રેક્ટિસ માટેના જે વાક્યો આપો એ તમારી નોટની અંદર નોટ આઉટ કરી લો છું। અને ખાસ ધ્યાન રાખજો મિત્રો કે ગુજરાતીની નોટ નવી લેવાની છે। શ્રી ગણેશાય નમઃ, શ્રી શારદાય નમઃ લખ્યા પછી તમારા પહેલા પેજ ઉપર હું તમને જે રીતે બતાવું એ રીતે પેપર સ્ટાઇલ લખવાની છે અને ત્યાર પછી જે બી ગ્રામરના ટોપિક આવે એ ટોપિક તમારે તમારી નોટબુકમાં લખવાના છે, પ્રેક્ટિસ માટેના વાક્ય હોય અથવા શબ્દ હોય। ઓકે બેટા, તો આપણે જોઈએ બેટા ગુજરાતીની પેપર સ્ટાઇલ। ઓકે ચાલો, હેલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ગુજરાતીની બોર્ડની પેપર સ્ટાઇલ। ગુજરાતી બોર્ડની પેપર સ્ટાઇલ 2020થી અમલમાં આવી છે। એની અંદર મેં તમને જેમ કહું એમ ચાર વિભાગ છે કે વિભાગ અ, વિભાગ બ, વિભાગ ક અને વિભાગ ડ। સ્ટાર્ટ કરીએ આપણે વિભાગ અથી। આ વિભાગ અ ગદ્ય વિભાગનો હશે, મતલબ પાઠ। એની અંદર પહેલું પોર્શન જોડકા છે, જોડકા 4 માર્ક્સના હશે। એમાં કૃતિ અથવા કૃતિનો પ્રકાર જણાવો અથવા કૃતિ અથવા લેખકનું નામ જણાવો। એ પછી એક વાક્યમાં ઉત્તર, તમને 2 સવાલ પૂછશે એ 2 માર્ક્સના હશે। ત્યાર પછી 3-4 વાક્યના ઉત્તર, એમાં 2 માર્ક્સનો એક સવાલ, 3 સવાલ લખવાના એટલે 6 માર્ક્સ થશે। અને પછી ચોથો પોર્શન સવિસ્તાર ઉત્તરનો છે, જેમાં 10-12 વાક્યોમાં તમારે ઉત્તર લખવાના છે। મિત્રો, આ તમને 2 સવાલ પૂછશે એટલે 4×2=8 એટલે 4+2+6+8 વિભાગ અ 20 માર્ક્સનો થશે। 20 માર્ક્સનો વિભાગ અ ગદ્ય વિભાગ। એ પછી મિત્રો જોઈએ કે વિભાગ બ, વિભાગ બ ની અંદર પદ્ય વિભાગ છે। એની અંદર જે પહેલો ભાગ છે એ જોડકાનો છે, જોડકા 4 માર્ક્સના છે। એઝ યુઝ્યુઅલ કે એમાં કૃતિ હશે, કૃતિના પ્રકાર અથવા કૃતિ અથવા તેના કવિનું નામ જણાવો। ત્યાર પછી એક વાક્યના ઉત્તર 2 સવાલ પૂછાશે 2 માર્ક્સના। 3-4 વાક્યના ઉત્તર જે તમારા 2 માર્ક્સનો એક સવાલ હશે, 3 તમારે એક્સપ્લેન કરવાના છે એટલે 6 માર્ક્સ હશે। ત્યાર પછી સવિસ્તાર ઉત્તર સ્ટાર્ટ થશે કાવ્યમાં, જેમાં તમારે 4 માર્ક્સનો એક સવાલ હશે, 2 સવાલ એક્સપ્લેન કરો એટલે 8 માર્ક્સ થશે। મિત્રો, ખાસ ધ્યાન રાખો કે 4+2+6+8 વિભાગ બ 20 માર્ક્સનો હશે। એ પછી મિત્રો આપણે વિભાગ ક ની વાત કરીએ। કની વિભાગની અંદર માગ્યા પ્રમાણે ઉત્તર લખો। આ પોર્શન આખો મિત્રો ગ્રામરનો છે, ખાસ ધ્યાન રાખજો કે માગ્યા પ્રમાણે ઉત્તર લખો। એમાં તમે જોઈ શકો છો કે 1-8 આ દરેકે દરેક ટોપિકની અંદર તમને દરેકમાં 3 વિકલ્પ આપવામાં આવશે, તમારે એક વિકલ્પ પસંદ કરવાનો છે। પહેલો વિભાગ છે જોડણી, એમાં 1 જોડણી સાચી હશે, 2 ખોટી હશે, એ 3માંથી તમારે એક પસંદ કરવાનો છે। એ પછી બીજો પોર્શન છે સંધિ, એમાં સંધિ છોડો બી હોઈ શકે, જોડો બી હોઈ શકે, 1 માર્ક્સમાં। ત્યાર પછી છે સમાસ, 1 માર્ક્સમાં। જોડકા જોડો, એમાં કર્તરી અને કર્મણી વાક્યો પૂછવા છે, જેવા તમારે સાચા કર્તરી અને કર્મણી વાક્યો જોડવાના છે। 5મું પોર્શન અલંકાર આવશે, 6ઠું પોર્શન પ્રત્યય આવશે, જેની અંદર પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય દર્શાવવાના રહેશે। 7મું પોર્શન સમાનાર્થી આવશે, જે પાઠ્યપુસ્તક પર આધારિત છે। અને 8મો પોર્શન સંજ્ઞા આવશે, જે આપણે નિયમ પ્રમાણે ભણીશું। મિત્રો ફરીથી બોલી જુઓ કે માગ્યા પ્રમાણે ઉત્તર દરેકમાં 3 વિકલ્પ આવશે, એમાં પહેલો વિકલ્પ જોડણી, બીજામાં સંધિ છોડો જોડો, ત્રીજામાં સમાસ, ચોથામાં જોડકા, જેમાં કર્તરી કર્મણી તમારે જોડવાના રહેશે।
પાંચમો પોષણ અલંકાર, છઠ્ઠો પ્રત્યય, સાતમો સમાનાર્થી અને આઠમો સંજ્ઞાનો પ્રશ્ન આવશે. મિત્રો હવે આગળ જોઈએ આપણે. નવો જે પ્રશ્ન છે એ રૂઢિપ્રયોગ છે. આ રૂઢિપ્રયોગનો તમારે અર્થ બતાવવાનો અને તેને વાક્યમાં રૂપાંતર કરવાનો છે. દસમો પોષણ કહેવત છે જે તમને એક માર્ક્સમાં પૂછાશે. અગિયારમો પોષણ શબ્દ સમૂહ જે પાઠ્યપુસ્તક બધી હશે એક માર્ક્સમાં. બારમો પોષણ વિરોધાર્થી પાઠ્યપુસ્તક પર એક માર્ક્સમાં. તેરમામાં શબ્દનો અર્થભેદ. અહીંયા દાખલા તરીકે મેં બતાવ્યું છે કે પાણી અને પાણી લાગતા એક સરખા શબ્દો પણ જોડણીની ભેદભાવથી એનો અર્થ બદલાઈ ગયા. જેવી રીતે પાણી એટલે જળ થાય અને પાણી એટલે હાથ થાય અને અર્થભેદ કહેવાય. ચૌદમો પોષણ તળપદ આવશે જે પાઠ્યપુસ્તક પરથી હશે એક માર્ક્સમાં. પંદરમું પોષણ વિશેષણના પ્રકારો જણાવો. આ તમને એક માર્ક્સમાં આવશે જે નિયમો પ્રમાણે ભણવાનું રહેશે. સોળમું ક્રિયા વિશેષણ દર્શાવો, એના પ્રકાર જણાવો, એ પણ આપણે નિયમ પ્રમાણે ભણવાનું રહેશે. સત્તરમું પોષણ ધ્વનિ આવશે જેની અંદર વ્યંજન અને સ્વર જુદા પાડવાના રહેશે. અઢારમો પ્રશ્ન પ્રેરક વાક્યનો રહેશે. ઓગણીસમો પ્રશ્ન, મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ પ્રશ્ન તમારા માટે એકદમ નવો છે, છંદ ઓળખાવો, આ નિયમો પ્રમાણે ભણવાનું રહેશે. અને વીસમો પોષણ છંદનું ઉદાહરણ, તમને કોઈ પણ એક છંદનું નામ આપ્યું હોય જેનું તમારે ઉદાહરણ દર્શાવવાનું રહેશે. મિત્રો આ 20 સુધીના જે વ્યાકરણ છે એ 20 માર્ક્સનું છે અને દરેક પોષણ તમને એક માર્ક્સમાં પૂછાશે. આગળ જોઈએ મિત્રો કે વિભાગ ડ. વિભાગ ડ ની અંદર ખાસ ધ્યાન રાખજો કે પહેલો પોષણ વિચાર વિસ્તાર આવશે, એની અંદર બે વિચાર વિસ્તાર હશે, તમારે એક એક્સપ્લેન કરવાનો છે, એ તમને ચાર માર્ક્સમાં પૂછાશે. મિત્રો અહીંયા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ રહે છે કે વિચાર વિસ્તાર બે આપ્યા હોય તો કેટલા લખવાના. મિત્રો એમાં એક જ તમારે દર્શાવવાનું છે. એ પછી બીજો ટોપિક આવશે અહેવાલ, એ તમારે 100 શબ્દોમાં દર્શાવવાનું હોય જે ચાર માર્ક્સમાં પૂછાશે. એ પછી ત્રીજા ભાગનું સંક્ષેપીકરણ, મતલબ એક પેરેગ્રાફ આપ્યો હોય અને તમારે ત્રીજા ભાગની અંદર વર્ણન કરવાનું છે, એ તમને ચાર માર્ક્સમાં પૂછાશે. અને મિત્રો છેલ્લો પ્રશ્ન, કોઈ વિષય પર નિબંધ લખો જેમાં તમને બે નિબંધો પૂછાશે જેના મુદ્દા આપેલા હશે અને મુદ્દા પર આધારિત તમારે નિબંધ દર્શાવવાના છે, એ તમને 8 માર્ક્સમાં પૂછાશે. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ચાર વિભાગ છે, દરેક વિભાગ 20-20 માર્ક્સનો ગણો એટલે 80 માર્ક્સનો પેપર થશે અને દરેક વિભાગ કેટલા સમયમાં પૂરો કરવાનો એનો સમય હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર કહીશ. તો હવે પછીનું ટોપિક આપણે એ હશે બેટા કે વ્યાકરણની અંદર આપણે સમાસ જોઈશું, સમાસ પછી સંજ્ઞા, સંજ્ઞા પછી વિશેષણ, એ પછી અલંકાર અને છેલ્લે આપણે છંદ જોઈશું. તો હવે પછીનું લેક્ચર આપણે વ્યાકરણ માટેનું રાખીશું બેટા. ઓકે, થેન્ક યુ.